પ્રથમ જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવી લક્ઝરી બસમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો, જેના કારણે બસ ડ્રાઈવર દ્વારા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ખાડીમાં પડી હતી અને શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા હતા. આ સમગ્ર આતંકવાદી પ્રવૃત્તિનો હાલ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લા વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા મોડાસા 4 રસ્તા ખાતે આતંકવાદીઓના પૂતળા બનાવીને પૂતળા દહન કરાયું હતું અને સૂત્રોચ્ચાર કરાયા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં કાર્યકરોએ મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આતંકી ઘટનાનો કડકમાં કડક જવાબ આપવા માંગ કરી હતી. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા આજે કાશ્મીરમાં જે જમ્મુ કાશ્મીરમાં ઘટના ઘટી, જે ધાર્મિક હિન્દુઓને ગોળીઓથી માર મરાયા, જે પાકિસ્તાન આતંકીઓ દ્વારા હિન્દુ ધાર્મિક હિન્દુઓને ગોળીઓથી મારાયા, એ અનુસંધાને આજે મોડાસા નગરમાં અરવલ્લી જિલ્લામાં એ રાષ્ટ્રપતિ ને આજે સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને મોડાસા નગરના 4 રસ્તા ઉપર આતંકીનું પૂતળું દહન કરવામાં આવ્યું છે. જય શ્રી રામ.